આગળ વાત કરીએ તો અમદાવાદ ખાતે વિનામૂલ્યે કફ થેરોપી હિજામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદના મિરઝાપુર ખાતે આવેલ સ્પેક્ટ્રમ કોમર્શિયલ સેન્ટર ખાતે હજરત સૈયદ અલી મીરાદાતાની ગાદીના સહયોગના ઉપક્રમે સર્વધર્મના લોકો માટે સેવારત વ્યક્તિ નિજામબાપુ દ્વારા શહેરના ડોક્ટર હકીમોના સહયોગથી વિનામૂલ્યે કાપ થેરેપી હિજામાં કાર્યક્રમનું કાર્ય કરવામાં આવ્યું હતું, આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી બાળકો, યુવા અને વડીલ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અમદાવાદ ખાતે હજરત મોહમ્મદ સાહેબના સુન્નત હિજામા કાર્યક્રમનો અમદાવાદ ખાતે પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું. કફ થેરપી નામે ઓળખાતી આ થેરપી દ્વારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ મળે છે અને તેના લીધે અનેક બીમારીથી બચી શકાય છે. આ થેરાપી અગાઉ સાઉદી અરબમાં ખૂબ પ્રચલિત હતી, હવે ધીમે ધીમે ભારત સહિત વિવિધ દેશોમાં તેનો ઉપયોગ જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન ડૉક્ટર ઉવેસ ખાન, ડૉક્ટર મહેમદ, ડૉક્ટર મેનનના ડૉક્ટર રિઝવાન, ડૉક્ટર નોરડ, ડૉક્ટર ફૈજાન વગેરે ઉપસ્થિત રહી સેવાઓ આપી હતી. ધ્વનિ પંચાલ, જેડેશ ટીવી, અમદાવાદ. દાદી મુજે બક્ષિશ મે મિલી હે ઓર મે લોગો કી સેવા કેમ્પ કે જરીએ દીન ઇસ્લામ કી સેવાએ મે કરતા હું 20 સાલ સે ઓર જો યે એક્ઝામા હે જો મુસ્લિમ સમાજ મે ઇસકા ખુશી કો 50% લોકો કો પતા હૈ કે હિજામા ક્યા ચીજ હૈ ઓર યે હિજામા યે હૈ કે હમારે મોહમ્મદ પૈગંબર સાહેબ ને યે હિજામા કિયા થા તો ઇસકી સુન્નત લોગો મે ઇસકી અદા હો જાય ઇસલિયે મે યે સબ કેમ્પ રખતા હું ઓર આજ કે દિન મે ગુજરાત ઓર અહેમદાબાદ કે અંદર યે જો 1800-1500 જૈસે લોગો ને ઇસકા કેમ્પ કા ફ્રી લાભ ઉઠાયા હૈ ઓર દૂસરે મેને 20 સાલ મે ડોટ પેન ફિર अपने लोगों को अन्न अनाज की सेवा दी है मैंने. ये बताइए यहाँ से जो काम करवाने आते हैं उनसे कुछ चार्ज लेते हैं? मैं यहाँ पे कोई चार्ज नहीं लेता हूँ और सब फ्री कैंप हिजामा का मैंने रखा हुआ. कितने लोग आ गए अभी तक 1500 से लेके 1800 तक के लोग आ चुके हैं. इसके जरिए सुन्नत को एक बार फिर से जिंदा करने की कोशिश की जा रही है. हाँ, ये हमारे मोहम्मद पैगंबर साहब ने खुद ने इजामा किया था, इससे कई बीमारी से फ़ायदे होते और शिफा होता है. खासतौर से देखें मुस्लिमों में इसकी ज़्यादा पहचान नहीं है, उसके लिए क्या करने की जरूरत? इसलिए ये पहचान नहीं है, इसलिए मैंने ये इजामा के जरिए हुजूर पाक की कुछ सुन्नत अदा हो जाए तो ये मैंने कैंप फ्री रखा हुआ है. डॉक्टर उवेस खान, हिजामा वैसे देखा जाए तो 5 से 6 हज़ार साल पुरानी पेथी है, पद्धति है. आयुर्वेदिक के अंदर इसको रक्त मोक्षण कहा जाता है, पंचकर्म में आता है. यूनानी के अंदर इसको हिजामा कहा जाता है और वैसे यूरोप के अंदर तो स्पेशल इसका एक सब्जेक्ट है जो पढ़ाया जाता है. हिजामा के जरिए जो चमड़ी के नीचे जो गंदा खून, जो टॉक्सिन जो होता है, जो हमारी बीमारी की जड़ है, उसको हल्के से कट्स मार के कप के जरिए निकाल के फेंक दिया जाता है, इसको हिजामा कहते हैं. और हिजामा के ना पेन पेती है, इसमें ना दर्द होता है, ना तकलीफ होती है, ना कोई साइड इफेक्ट है, ना कोई रिएक्शन. नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम की इसको इसको सुन्नत करा दी. आपने भी हिजामा करवाया क्या? सुन्नत से जोड़ कर इसको? हाँ, सुन्नत से जोड़ के हिजामा कराया और कराने के बाद बहुत अच्छा फील कर रहा है. इन चीज़ों में हर बीमारी के अंदर कैंसर, जैसे कैंसर इससे ठीक होते हैं, हमने